નમસ્કાર મિત્રો. મિત્રો, ગિનીબેન ઠાકોર શું હવે ધીરે ધીરે પત્તા ખોલી રહ્યા છે? શું વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે એ ચિત્ર હવે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે. શું ગિનીબેન ઠાકોર આ વખતે એક અલગ જ અંદાજમાં એક અલગ જ સમીકરણ સાથે લડવા જઈ રહ્યા છે? પ્રચાર કરશે, પરંતુ ઉમેદવાર શું બિન ઠાકોર હશે? આ તમામ સવાલો છે. ગિનીબેન ઠાકોરે શું કહ્યું એ તમામ મુદ્દા પર આપણે આજે વાત કરીશું. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી, ગુજરાત કોંગ્રેસના ઉમેદવાર કોણ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ, કયા સમીકરણ કામ કરશે અને જીત કોની થશે? શું ભારતીય જનતા પાર્ટી બદલો લઈ શકશે? પ્રતિષ્ઠા અને સ્વાભિમાનની આ જંગમાં શું ગિનીબેન ઠાકોર ગઢ બચાવી શકશે? આ તમામ સવાલો ભૂતકાળમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે ગિનીબેન ઠાકોરે એક મોટું નિવેદન આપ્યું છે અને આ નિવેદન આપ્યા બાદ એક ચર્ચા ઉઠી છે કે બિન ઠાકોર ઉમેદવાર શું ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ વાવમાં ઉતારવા જઈ રહી છે? એ બેઠક પર કે જ્યાં ઠાકોર સમાજનો દબદબો છે, એ તમામ મુદ્દા પર વાત કરીશું. કેટલાય મુદ્દા છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને, એ તમામ મુદ્દા પર આપણે વાત કરીશું. સૌ પ્રથમ આપ એ સાંભળો કે ગિનીબેન ઠાકોર શું બોલ્યા. આમ તો ગિનીબેન ઠાકોર ઘણું બોલ્યા છે, સમાજમાં શિક્ષણને લઈને પણ બોલ્યા છે, પરંતુ આપ એ સાંભળો કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષી શું બોલ્યા છે. મુખ્ય વાત એ છે કે તેમનો ઇશારો કઈ તરફ છે. આ પહેલા સાંભળો, ત્યારબાદ અતિ મહત્વની વાત કરીએ. પણ લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત મળીશું અને લગભગ કોને કે 12 હોય, 17 હોય, 22 હોય, એ ઠાકોર સમાજ અને તમામ સમાજો આ વિસ્તારોએ તમારી દીકરી તરીકે, બહેન તરીકે તમે ખૂબ મદદ કરી છે. અને છેલ્લે છેલ્લે ઠાકોર સમાજ તો ખરો જ, પણ સમગ્ર જિલ્લાના તમામ સમાજોએ આપણા ઠાકોર સમાજ ઉપર ભરોસો મૂકીને આ પહેલી વખત દિલ્હીના દરબાર સુધી તમારી ગરીબ દીકરીને આવતીકાલે બીજા સમાજોનું ઋણ આપણા ઉપર છે અને ઋણ ઉતારવા માટેના પ્રયત્નો સમાજ અને તમે બધા ભેગા રહીને કરજો. તમારા સુખ દુઃખની કાયમી ભાગીદાર બનીશું. અત્યારે દિલ્હી જવાનું હતું તો પણ આટલે આવવું પડે છે, મારી જવાબદારી છે. ભલે સંસદ છું પણ આવવું પડે મારે ગમે એટલું કામ બોલું કરીને. આજે આ કેપી સાહેબ આપણા વચ્ચે, ભાઈ ઠાકરસિંહ ભાઈ, એ કાયમી ગમે એટલી મુશ્કેલીઓ સહન કરીને પણ આપણા ભેગા કાયમી આપણો સમાજ સહન ના કરી કે એટલું સમાજ બીજું સહન કર્યું છે કે નથી કર્યું? કર્યું છે. અને એટલા માટે એક હાથે આલવું ને એક હાથે લેવું, અને ચાંક જરૂર પડે તો હું ઠાકોર સમાજને વિનંતી કરું છું કે એમનો બદલો ઉતારવામાં કાંઈ પાછા ના રહેતા. અને હવે તમને જેટલું ધોતું હતું એટલું હાલ્યું છે કે નથી હાલ્યું? ધોતું હતું એટલું બીજા સમાજે હાલ્યું છે. અને આ આટલે પૂરું નથી થતું, કાલે બપોરે ફરી મારા માટે તમારે અહીંયા કડે પાકું લેવા દાવું પડશે ને દાવું પડે દાવું પડશે. અને એટલે કહું છું કે તમારે બધાને હું બોલાવી છે ખરી. આ તો થરાદ તાલુકાના નાયે બધાય છે, આગુવાનું છે, બધું કરશે ભાઈ, ગામ થરાદ બધું. એટલે જે નક્કી કરે પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી જે ઉમેદવાર નક્કી કરે એના ભેગો ઠાકોર સમાજ એ કંધે કંધો મિલાઈને મને વોટ આલ્યા એટલા ને એટલા હાલશે એવો ભરો હું તમારા ઉપર બધા ઉપર રાખું છું. અને એ પ્રમાણે બધા વર્તો જયારે જાહેરનામું પડશે ત્યારે હું આગેવાનોને બધાને પણ બોલાવીશ. અને જે હારા રહ્યા એવા ને એવા રહેતો તો આજ તમે હારા હતા એટલે તમને એટલે પોકાડ્યા ને. બીજા સમાજે આપણે મદદ ચાર કરી હોય કે બીજા કરતા ઠાકોર સમાજ અમારા ભેગો રહ્યો છે, ભવિષ્યમાં રહેશે. આપે સાંભળ્યું કે ગિનીબેન ઠાકોર શું બોલ્યા. તેમાં એક શબ્દ હતો ઋણ. ઋણ ચૂકવવાનું છે, અન્ય સમાજનું ઋણ ઠાકોર સમાજ પર છે. ઠાકોર સમાજને શું નથી આપ્યું? બનાસકાંઠા લોકસભામાં તમામ સમાજે મળી ગિનીબેન ઠાકોરને જીતાવ્યા છે, હવે તેમનું ઋણ ચૂકવવાનું છે. સમય આવશે ત્યારે તમામ ઠાકોરે એક થઈને તેનું ઋણ ચૂકવવાનું છે. ગિનીબેન ઠાકોર આ પ્રકારના શબ્દો બોલે છે કે 2012, 2017, 2022 અને લોકસભા ચૂંટણીમાં ફક્ત ઠાકોર સમાજની તમામ સમાજે મળીને તેમને મદદ કરી છે અને હવે
તે ઋણ ચૂકવવાનો વારો આવી ચૂક્યો છે. મિત્રો, આ જે ઋણ શબ્દ છે, ઋણ ચૂકવવાનો વારો છે, એ શબ્દ દર્શાવે છે કે ગિનીબેન ઠાકોર કદાચ બિન ઠાકોર ઉમેદવારને પસંદ કરી ચૂક્યા છે. છેલ્લા લાંબા સમયથી એક સવાલ હતો કે ગિનીબેન ઠાકોરના આશીર્વાદ કોના પર રહેશે. કદાચ એ ચિત્ર હવે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે. થોડા સમય પહેલાની એક વાત, ઠાકોર શ્રી રબારી, ગિનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ, અને નીચે બેઠા હતા, વીઆઈપી વ્યવસ્થામાં બેઠા હતા, પરંતુ નીચે બેઠા હતા. તેની સામે ગુલાબસિંહ રાજપૂત મંચ પર હતા, તેની સામે બળવંતજી ઠાકોર મંચ પર હતા, તેની સામે કેટલાય આગેવાનો મંચ પર હતા. ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી કે કદાચ ઠાકોર શ્રી રબારીને નથી ઉતારવાના, ગુજરાત કોંગ્રેસના ઉમેદવાર વાવમાં ઠાકોર શ્રી રબારી નથી એ સ્પષ્ટ કરી દીધું કોંગ્રેસે એ કાર્યક્રમમાં. ઠાકોર શ્રી રબારી સાથે કોંગ્રેસને કદાચ કોઈ પણ જાતની નારાજગી નથી, કોઈ પણ જાતના એવા વેર નથી, પણ એક સંદેશ હતો એ કદાચ કોંગ્રેસે ત્યારે આપી દીધો. વાત હતી ત્યારબાદના કાર્યક્રમની, તો ત્યારબાદ ઠાકોર શ્રી રબારી સાથે સાથે જોવા મળ્યા. ઠાકોર શ્રી રબારી પોતે પણ બોલ્યા કે તેઓ નારાજ નથી. પણ તમે જોશો કે ચિત્રમાં અલગ અલગ નેતાઓ હતા. એક તો કેપી ગઢવી હતા રેસમાં, એક ગુલાબસિંહ રાજપૂત રેસમાં, એક ઠાકોર શ્રી રબારી રેસમાં, એક બળવંતજી ઠાકોર રેસમાં, અને બીજા કેટલાય ઠાકોરના નામ કોંગ્રેસના થોડા ચર્ચાતા રહ્યા, પરંતુ તેવી ચર્ચા નથી થઈ કે આપણે તેના પર સિક્કો મારી શકીએ, તેના નામ બોલી શકીએ. એક ઠાકોર ઉમેદવાર હતા બળવંતજી ઠાકોર, ગિનીબેનની સાથે ખભે ખભો મેળવીને ચાલતા હતા, લોકસભા ચૂંટણીમાં પણ મદદ કરી અને ત્યારબાદ પણ તેની સાથે રહ્યા છે. આ બળવંતજી ઠાકોરની પણ ચર્ચા હતી. પણ તમે જોશો ને તો સમય સાથે બધું ધીરે ધીરે થોડું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. જો ગિનીબેન ઠાકોરે આ શબ્દો બોલ્યા છે કે ઋણ ઉતારવાનું છે, શબ્દો હું સમજી રહ્યો છું એ મુજબ કે આવનાર સમયની વિધાનસભા ચૂંટણીને લઈને છે, પેટા ચૂંટણીને લઈને છે, અને એ ઈશારો કરે છે કે ઠાકોર ઉમેદવાર નહીં હોય, તમારે અત્યારથી જ તૈયારી રાખવાની છે અન્ય ઉમેદવારને મત આપવાની, તો પછી બળવંતજી ઠાકોરનું નામ કટ થઈ જાય છે. આ પહેલાં મેં જે રીતે વાત કરી કે ઠાકોર શ્રી રબારીને લઈને એક સ્પષ્ટ સંદેશ કોંગ્રેસે આપી દીધો છે, તો ઠાકોર શ્રી રબારીનું નામ પણ દૂર થાય છે. વધ્યા કેપી ગઢવી અને ગુલાબસિંહ રાજપૂત, આ બંનેના નામની ચર્ચા છે. કેપી ગઢવી આજની તારીખે પણ ગિનીબેન ઠાકોરની સાથે જોવા મળે છે. ગિનીબેન ઠાકોરની સાથે વર્ષોથી છે, સલાહકાર તરીકે કામ કરે છે અને ખૂબ જ સારા જાણકાર છે. કેપી ગઢવીને પણ મેદાને ઉતારે તો નવાઈ નહીં, કારણ કે ગઢવી સમાજ નાનો સમાજ છે, પરંતુ અન્ય સમાજ તમામ તેની સાથે રહી શકે છે. તમે જોશો તો નાનો સમાજ હોય તો તમામ સમાજ તેની સાથે રહી શકે, પરંતુ જો થોડો પણ મોટો સમાજ હોય તો પછી જ્ઞાતિવાદ સામે આવી શકે છે. કેપી ગઢવીને આ જોઈને ઉતારી શકે છે, અને કેપી ગઢવી પોતે જાણે છે અને તેનું કામ વર્ષોથી બોલે છે. કેપી ગઢવી કદાચ નિર્વિવાદિત ચહેરો પણ ત્યાંનો છે. ગુલાબસિંહ રાજપૂત NSUIમાં કામ કર્યું. ગુલાબસિંહ રાજપૂત શક્તિસિંહ ગોહિલના નજીકના ગુલાબસિંહ રાજપૂતે ગિનીબેન ઠાકોર માટે દિવસ રાત જોયા વગર મહેનત કરી. ગુલાબસિંહ રાજપૂત પૂર્વ ધારાસભ્ય રહ્યા. 2017માં પરબતભાઈ જીત્યા, DD રાજપૂત કોંગ્રેસના તેની સામે લડ્યા હતા. પરબતભાઈ જીત્યા થરાદથી, પરંતુ 2019 આવતા તેમણે સીટ ખાલી કરી અને ગિનીબેન ઠાકોરની જેમ તેઓ પણ સાંસદ બન્યા. થરાદમાં પેટા ચૂંટણીથી અને ગુલાબસિંહ રાજપૂત જીતી જાય છે. આ ગુલાબસિંહ રાજપૂત કોઈ નાનો ચહેરો નથી, આ ગુલાબસિંહ રાજપૂત કોઈ રાતોરાત ઊભો થયેલો ચહેરો નથી. આ ગુલાબસિંહ રાજપૂતનો પરિવાર રાજકારણ સાથે, કોંગ્રેસ સાથે જોડાયેલું છે. એમના દાદાજી હેમાજી રાજપૂત ધારાસભ્ય રહ્યા અને ભૂતકાળમાં કેટલી ચૂંટણી લડ્યા. આ હેમાજી રાજપૂતના પૌત્ર ગુલાબસિંહ રાજપૂત રેસમાં આગળ માનવામાં આવી રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂત 2022માં હારી ગયા થરાદથી, અને હવે ફરી એક વખત, આ પહેલાં પેટા ચૂંટણી જીતી ગયા હતા, ફરી વખત પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તેને ઉતારી શકે છે. અને આ સમીકરણ જો સેટ થાય છે તમામ, તો હવે બે જ ઉમેદવાર બાકી રહે છે, કેપી ગઢવી અને ગુલાબસિંહ રાજપૂત. આ બંનેમાંથી કોંગ્રેસ કોઈ એકને ઉતારી શકે છે. અને ઠાકોર શ્રી રબારી પહેલેથી કહેતા આવ્યા છે કોઈ પણ ઉમેદવાર હશે તેની માટે તેઓ મહેનત કરશે. પણ દરેક ઉમેદવારને, દરેક જે ઉમેદવાર બનવા ઈચ્છતા હોય તે તમામને એક વાત તો હોય તે કે તેઓ ધારાસભ્ય બને, ચૂંટણી જીતે. રાજકારણમાં શું કામ આવે? સમાજ માટે આટલા કામ કરવાના, ફાળો ઉઘરાવવાનો, બોર્ડિંગ બનાવવાની, સમાજ માટે કેટલા કામો કરવાના, દોડવાનું, એ શું કામ હોય? મનમાં કંઈક તો ઈચ્છા હોય, એ પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય. બંનેમાં તમામ ઉમેદવારો માટે જે નામ ચાલી રહ્યા છે, તમામને એક આશા હોય કે તેઓ પણ ટિકિટ
તેને પણ ટિકિટ મળે અને લડે. કદાચ ઠાકર શ્રી રબારીને પણ મનમાં હશે, પરંતુ બોલવું પડે કે કોંગ્રેસ કોઈને પણ ઉતારશે, અમે મદદ કરીશું. એટલે કે તમામ સમીકરણ જોયા બાદ, ગિનીબેન ઠાકોરનું આ નિવેદન જોયા બાદ, સાંભળ્યા બાદ લાગે છે કે હવે કદાચ બે જ છે રેસમાં, કેપી ગઢવી અને ગુલાબસિંહ રાજપૂત. અને આ તો કોંગ્રેસ છે, આ ગિનીબેન ઠાકોર છે, રાતોરાત નવો ચહેરો પણ ઉતારી શકે છે. આ પહેલાં આપણે વાત કરી હતી કે બળવંતજી ઠાકોરને ઉતારે છે તો પછી આયાતિ ઉમેદવાર સાબિત થઈ શકે, કડી કલોલના ધારાસભ્ય રહ્યા ભૂતકાળમાં, અને બહુ ઠાકોર સમાજનો મોટો ચહેરો છે, અનુભવી ચહેરો છે, કોઈ નાનો ચહેરો નથી, અને તેને ખબર છે કે કઈ રીતે કામ કરવું, કઈ રીતે વિધાનસભા સંભાળવી. પણ જો આયાતિ ઉમેદવાર તરીકે સાબિત થશે તો સ્થાનિક કોંગ્રેસમાં વિરોધનો જુવાળ ઊભો થઈ શકે, અને જો આ વિરોધ ઊભો થાય, ગિનીબેન ઠાકોર જાણે છે કે પછી સ્થિતિ શું થઈ શકે. આ કારણોસર કદાચ ગિનીબેન ઠાકોર કોઈ આયાતિ ઉમેદવાર ના ઉતારે, અને વાવમાં જ કોઈ ઠાકોર ઉમેદવાર તો દેખાતો નથી. હવે થોડા થોડા નામોની ચર્ચા થતી રહી છે, પરંતુ કોઈ હાલ એવા મોટા નામની ચર્ચા નથી. એટલે કે હાલ તો આ બે નામ ચર્ચાઈ રહ્યા છે રેસમાં. અને સમીકરણ તો એ પણ સેટ થાય છે કે જો ગુલાબસિંહ રાજપૂત કન્ફર્મ હશે તો શું સામેથી વાવરાણાને ઉતારવામાં આવશે. ગુલાબસિંહ રાજપૂત કન્ફર્મ હશે તો શું સામે ડીડી રાજપૂતને ઉતારવામાં આવશે. આ તમામ ચર્ચા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં પણ મસ્ત મોટી લાઈન છે, ટિકિટ માગનારની મોટી લાઈન છે. એ પછી રજનીશ ચૌધરી હોય, એ પછી ડીડી રાજપૂત હોય, એ પછી 2022માં ટક્કર આપનાર સ્વરૂપજી ઠાકોર હોય, એ પછી માવજીભાઈ પટેલ પોતે હોય, એ પછી ડીડી રાજપૂત છે, એ પછી અમીરામભાઈ આશલ છે, એ પછી પીરાજી ઠાકોર છે. આ તમામ ઉમેદવારો છે, તમામ દાવેદારો છે. ભારતીય જનતા પાર્ટી માટે પણ મુશ્કેલી તો છે જ તે. શંકર ચૌધરી આજે પણ ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત છે. શંકર ચૌધરીનું નામ ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખની રેસમાં પણ ચાલતું હતું. શંકર ચૌધરીને સ્પીકર બનાવવામાં આવ્યા છે, તેનો અર્થ ને આ વખતે મંત્રીપદ નથી આપવામાં આવ્યું. કદાચ ચૌધરી સમાજ, કદાચ શંકર ચૌધરીના સમર્થકો આ વાતથી નારાજ હશે, પરંતુ આજે પણ શંકર ચૌધરીનો દબદબો છે. બનાસકાંઠા લોકસભા જીતાડી ન શક્યા રેખાબેન ચૌધરી, ઉણા ઉતર્યા, પસંદગી ખોટી પડી, ટિકિટ વહેંચણીમાં ભૂલ થઈ. કદાચ લોકો કહે છે કે આની કરતાં તો પરબતભાઈને જ ઉતારી દીધા હોત, પણ ભવિષ્યની વાત છે, જો અને તોની વાત છે, કદાચ પરબતભાઈ પણ હારી જાત. આ સ્થિતિ વચ્ચે શંકર ચૌધરીનો દબદબો આજે પણ કાયમ છે, તેનો વિરોધ થતો રહ્યો છે, બેશક તેની રણનીતિને લઈને, તેમની કૂટનીતિને લઈને. પણ આજે પણ મજબૂત છે, રાજનીતિમાં ટકી રહેવા માટે શિખર પર આ પ્રકારનું નેતાઓ કરતા રહેતા હોય છે. કદાચ શંકર ચૌધરી પણ તેમાંના એક છે. પણ આ શંકર ચૌધરી માટે પણ માથાનો દુખાવો તો છે જ તે, કે કોને ઉતારવા. એકને ઉતારશે તો બીજાને ખોટું લાગી શકે છે, કદાચ તે મહેનત કરે પણ અંદર ખાને તો થાય કે આટલા વર્ષોથી મહેનત કરીએ છીએ, શું મળ્યું. જોવાનું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. પરંતુ ગિનીબેન ઠાકોરનો સંદેશ કદાચ સ્પષ્ટ થઈ ચૂક્યો છે, કોંગ્રેસમાં ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ગિનીબેન ઠાકોરે પોતાના પત્તા ખોલ્યા છે, અને કદાચ આ પત્તામાં ઠાકોર ઉમેદવારનું નામ નથી. આ તમામ ચર્ચા છે, આ તમામ ગિનીબેન ઠાકોરના નિવેદન બાદનો એક અંદાજ છે, એક જજમેન્ટ છે, જે એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ગિનીબેન ઠાકોર આમનામ તો બોલે નહીં. આજે સાંસદ થઈ ગયા, એક એક શબ્દ પાછળ ખૂબ જ મોટા અર્થ છુપાયેલા હોય છે. ગિનીબેન ઠાકોર સીધું અને સ્પષ્ટ આજે ના બોલે, તેમણે કીધું કે જાહેરનામું બહાર પાડશે, પછી પણ હવે તમને કહેશું. એટલે કે હજુ તૈયારી ચાલી રહી છે, હજુ કદાચ નામ કન્ફર્મ, હજુ પણ અગુડગુ હોય કોઈના નામને લઈને. પણ ધીરે ધીરે રેસમાંથી, કોંગ્રેસમાંથી એક એક નેતા દૂર થઈ રહ્યા છે, અને ગિનીબેન ઠાકોરના આ નિવેદન બોલવાનો અંદાજ સ્પષ્ટ કરે છે કે કદાચ ઠાકોર ઉમેદવાર નથી, અને ઠાકોર ઉમેદવાર ન હોવા છતાં પણ તેઓ પ્રચાર કરશે અને તેને ખૂબ જ મત આપવાની વાત છે. ગિનીબેન ઠાકોર પ્રચાર કરશે અને અન્ય સમાજનો ઉમેદવાર હશે એ વાત અત્યારના દેખાઈ રહી છે. આપનું શું કહેવું છે, કોણ ઉમેદવાર હશે, આપનું શું કહેવું છે, ગિનીબેન ઠાકોરનું આ નિવેદન શું દર્શાવે છે, આપનું શું કહેવું છે કે ગુલાબસિંહ રાજપૂત મજબૂત છે, કે પછી કેપી ગઢવી છે, કે પછી ઠાકરસિંહ રબારી અંતિમ દિવસોમાં એન્ટ્રી કરશે. રબારી સમાજને લઈને બનાસકાંઠામાં વાતાવરણ ડહોળાયેલું છે. એક તરફ ગોવાજી રબારી, ગોવાભાઈ રબારી છે, માફ કરશો, બીજી તરફ માવજીભાઈ દેસાઈ છે, ત્રીજી તરફ હવે ઠાકરસિંહ રબારી પણ છે. હવે રબારી સમાજને લઈને કોઈ નિર્ણય કોંગ્રેસ કરે છે કે નહીં તેનો પણ એક સવાલ છે. પણ હાલ તો સમય સાથે એક મોટા નેતાઓ દૂર થઈ રહ્યા છે, અને ફાઇટ હવે ધીરે ધીરે ફાઇનલ તરફ જઈ રહી છે.
ફાઇનલમાં કદાચ હવે કેપી ગઢવી અને ગુલાબસિંહ રાજપૂત જોવા મળી રહ્યા છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. ભારતીય જનતા પાર્ટીમાંથી કયો ઉમેદવાર હોઈ શકે, કોંગ્રેસમાંથી ઉમેદવાર કોણ હોઈ શકે, કોણ શ્રેષ્ઠ ઉમેદવાર છે કે વાવનું કામ કરશે, બોલ બચ્ચન નહીં પરંતુ વાવ વિધાનસભાના લોકો સાથે કામ કરશે, પક્ષ નહીં પરંતુ લોકો સાથે, ભારતીય જનતા પાર્ટીના સમર્થકો આવે તો તેનું પણ કામ કરે, કોંગ્રેસના સમર્થકો આવે તો તેનું પણ કામ કરે, વાવના સામાન્ય નાગરિક સાથે જોડાયેલો વ્યક્તિ આપની દ્રષ્ટિએ કોણ છે, યુવાઓમાં કોણ ચાલશે, આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.